નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી. સુરતમાં વરસાદનો વિરામ, તાપી નદી બે કાંઠે, કિનારે આવેલ મંદિર ડૂબ્યું. કાદરશાની નાળમાં ગટરિયા પૂર, લોકોની હાલત કફોડી. ધારા 370 ને લે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય, સુરતમાં ફટાકડા ફોડી ઉજવણી. કાપોદ્રા રચના સર્કલ પાસેથી 3 કાપડની દુકાનમાં લાખોની ચોરી. અને સિટી બસના વધુ 2 રૂટોને મેયરે લીલી ઝંડી બતાવી. સમાચાર વિગતે જોઈએ. શહેરભરમાં શિવભક્તો શ્રાવણ માસમાં શિવભક્તિ કરી પોતાને પાવન કરી રહ્યા છે. શહેરના શિવ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી રહી છે, ત્યારે પાલ અટલ આશ્રમ ખાતે આવેલ 1751 કિલો વજનના પારાના શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શહેરના પાલ અટલ આશ્રમ ખાતે મહંત બટુગીરી બાપુ દ્વારા આશ્રમમાં સ્થાપિત વિશાળ શિવલિંગની પૂજા અર્ચના માટે આવતા ભાવિક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. પારાના શિવલિંગના દર્શન માટે આજે સોમવાર હોવાથી શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અડાજણ ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. અડાજણ ખાતે સ્વયંભૂ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શંકર પર શ્રદ્ધા રાખનાર ભક્તો આજે સોમવારે ખાસ પૂજા અર્ચના માટે આવ્યા હતા. ભગવાન શિવજીનો પ્રિય માસ એટલે શ્રાવણ માસ, અને શ્રાવણ માસમાં અનેક દેવી દેવતાઓના વાર તહેવાર આવવાથી શ્રાવણ માસનો પોતાનો નિજ મહાત્મ્ય પણ વધી જતો હોય છે. વિશેષ તો એમ કે શિવજીની પૂજા શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું, અન્યથા કોઈ દેવી દેવતાઓ માટે એ રીતનું ના બતાવ્યું હોય કે જલ ચડાવવાથી આ મળે, દૂધ ચડાવવાથી આ મળે, ઘી ચડાવવાથી આ મળે, પંચામૃત ચડાવવાથી આ મળે. શિવજીને તો શાસ્ત્રમાં ત્યાં સુધી બતાવ્યું કે એની સવાર સાંજની આરતી થાય તો એની આરતીના વર્તુળ પણ 14 હોય છે, કે 14 લોકના અંદર એક એક વર્તુળ પ્રમાણે એના વર્તુળ પણ 14 ઉતારવામાં આવે છે. જલ ચડાવવાથી એ બુદ્ધિની પ્રજ્ઞાને ખોલે છે, એટલે કે બુદ્ધિ પ્રકાશિત કરે. ઘી ચડાવવાથી અન્યથા ધન પ્રાપ્તિ થતી હોય છે. દૂધ ચડાવવાથી મનનો સંકલ્પ પૂર્ણ થતો હોય છે. કે શિવજીના ઉપર જપ કરીએ, તપ કરીએ, પણ અભિષેકના પણ અલગ અલગ મહાત્મ્ય બતાવ્યા શ્રાવણ માસમાં. અને જે કોઈક ભક્ત વિશેષ દ્રવ્યથી પણ ભગવાનની પૂજા કરે, ભગવાન એની પણ મનોકામના પૂર્ણ કરતા હોય છે. પણ આજનો સમય વિશેષ દ્રવ્ય કરતા દ્રવ્યને સાચવવાની જરૂરત છે, કે એ જ દ્રવ્ય કોઈ ગરીબ બાળક ભૂખ્યાને પેટે જાય અને શિવજીને સમર્પિત કરી અને એને મળતું હોય તો શિવજીની અસીમ કૃપા આપણા ઉપર કાયમ માટે રહેતી. શહેરના એકે રોડ પર આવેલ ઐતિહાસિક એવા અશ્વની કુમાર સ્મશાન ગૃહ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ ભગવાન શિવના ભજનના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાગવત કથાકાર શાસ્ત્રી પ્રકાશ દકાનાવાળા દ્વારા આયોજિત આ સત્સંગ સમારોહમાં શહેરના વિવિધ મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. ખાસ કરીને સ્મશાનમાં બહેનોએ ન જવું જોઈએ તેવી માન્યતાના ખંડન માટે આ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને તેમાં મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો. શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહ ખાતે વર્ષોથી કાળી ચૌદશના દિવસે પણ ભજન કીર્તન રાખવામાં આવે છે, અને હવે શ્રાવણ માસના સોમવારના રોજ પણ ભજન કીર્તનની પરંપરા શરૂ કરવામાં આવી છે, જેથી લોકોમાં સ્મશાન પ્રત્યેની ખોટી માન્યતાઓ દૂર થાય.
સુરત શહેર અને ઉપરવાસમાં જોરદાર વરસાદના કારણે તાપી નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે. તેના કારણે તાપી બે કાંઠે વહી રહી છે. જ્યારે તાપીમાં નવા નીર ભળ્યા છે અને રાંદેર કતાર ગામને જોડતો વિયર કમ કોઝવે પણ હાલ ઓવરફ્લો છે. તેના પરથી પાણી વહી રહ્યા છે. જ્યારે આજે વરસાદે થોડો વિરામ લીધો છે. આ વરસાદી વાતાવરણ વચ્ચે તાપી નદીને બે કાંઠે વહી રહી છે ત્યારે તાપીમાં ભરપૂર પાણીની આવકના કારણે તાપી નદીના કિનારે રહેતા લોકો અને અન્ય સુરતવાસીઓને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બે કાંઠે વહેતી તાપીથી ચોક બજાર ડક્કા ઉવારે તાપીના પાણી ફરી વળ્યા હતા. નદી કિનારે આવેલું સિંગોતર માતાનું મંદિર પણ ડૂબી ગયું હતું. લગભગ 6.5 ફૂટ સુધીના પાણી મંદિરમાં ઘૂસી ગયા હતા અને મંદિર નજીક આવેલ ઝૂંપડા પણ પાણીમાં ડૂબી ગયા હતા. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઓવારાઓ પર પાણી આવી જતા તંત્ર દોડતું થઈ ગયું. આજે સવારથી જ કાદરશાની નાળમાં ગટરિયા પૂરના પાણી આખા વિસ્તારમાં ફરી વળતા લોકોની હાલત કફોડી થઈ ગઈ. કેટલીક દુકાનોમાં ગટરિયા પૂરના પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. તાપી નદીમાં નવા નીર આવે એટલે ફ્લડગેટ બંધ કરી દેવાતો હોવાથી ગટરિયા પૂર આવે છે, જેની શરૂઆત જ કાદરશાની નાળથી થાય છે. આ વર્ષોથી ચાલતું આવ્યું છે. આ અંગે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરાય છે, પરંતુ ચોમાસામાં ગટરિયા પૂરનો સામનો કરવા આ વિસ્તારના લોકો હવે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે આર્ટિકલ 370 અને 35A પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ઐતિહાસિક નિર્ણયનો દેશના મોટા લોકો દ્વારા આવકારવામાં આવ્યો છે. જ્યારે સુરતના રાંદેર તાડવાડી સ્થિત શ્રી કામધેનુ રજપૂત ગૌશાળા ખાતે આજે રાષ્ટ્ર સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયને લઈને આ ઉજવણી કરવામાં આવી, જેમાં રાષ્ટ્ર સેના દ્વારા ફટાકડા અને મીઠાઈ વહેંચવામાં આવી હતી તેમજ કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ અંગે રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ નીરવ જૈને જણાવ્યું કે આઝાદી બાદ કોંગ્રેસનું 70 વર્ષનું પાપ આજે વડાપ્રધાન મોદી સરકારે દૂર કર્યું છે. જમ્મુ કાશ્મીરને સાચા અર્થમાં આઝાદી અપાવી છે. જમ્મુ કાશ્મીર માટે શહીદ થનાર એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું એક દેશમાં બે બંધારણ, બે વડાપ્રધાન, બે રાષ્ટ્રપ્રતિકો ન હોઈ શકે એ સ્વપ્ન મોદી સરકારે સાકાર કર્યું છે. હિન્દુસ્તાનના ઇતિહાસનું 70 વર્ષ જૂનું કલંક આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાની જોડીએ દૂર કર્યું છે. એની ખુશીમાં જ આજે અમે સુરત શહેરમાં રાષ્ટ્રસેના દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ, મીઠાઈ વેચવાનો કાર્યક્રમ, ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હિન્દુસ્તાનના ઇતિહાસમાં જે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ તરીકે લેખાશે અને એની ખુશીમાં આજે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. શહેરના કાપોદરા 4 રસ્તા રચનર સર્કલ પાસે આવેલી 3 કાપડની દુકાનની છત પરથી આવીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવાના કારણે પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આદરી છે.
વરાછા પોલીસે આપેલી વિગત અનુસાર કાપોદરા 4 રસ્તા રચના સોસાયટીની નજીક આવેલી કાપડની 3 દુકાનોને તસ્કરોએ ગત રાત્રે નિશાન બનાવી ત્રણેય દુકાનોની છત ઉપરથી તસ્કરો દુકાનમાં ઉતર્યા હતા. ત્યારબાદ લાખો રૂપિયાના કાપડ અને રોકડ રકમ ચોરી નાસી છૂટ્યા હતા. આ તસ્કરોની તસ્કરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ તમામ ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા પૂરી પાડવામાં આવે છે. હાલમાં સિટી બસ અને બીઆરટીએસ બસના કુલ 51 રૂટનો રોજના આશરે કુલ 2,25,000 લોકો લાભ લે છે. આ સેવામાં વધારો કરતા પાલિકા દ્વારા આજે રાંદેર હનુમાન ટેકરી ખાતે સુરતના મેયરની ઉપસ્થિતિમાં નવા રૂટ શરૂ કરવામાં આવ્યા, જેમાં મેયર ડોક્ટર જગદીશ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ ચેરમેન અનિલભાઈ ગોપલાણી, વાહન પરિવહન વિભાગના ચેરમેન હેમાલી બોઘાવાલા, શાસક નેતા, આરોગ્ય ચેરમેન, ડેપ્યુટી કમિશનર, કોંગ્રેસ પક્ષના નેતા સહિત અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પાલિકા દ્વારા રૂટ નંબર 213 ડભોલી ગામથી સરથાણા નેચર પાર્કનો નવો રૂટ શરૂ કરવાથી આજથી શરૂ કરવામાં આવ્યો છે, જેનો ડભોલી ગામ અને કતારગામ વિસ્તારના રહેવાસીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. આ રૂટ પર કુલ 10 બસો મૂકવામાં આવી છે અને પાલિકા રૂટ નંબર 716 જહાંગીરપુરાથી ગેલ કોલોની વેસુ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટ શરૂ થવાથી જહાંગીરપુરા, અડાજણ, અઠવા, ભટાર, વેસુ, વીઆઈપી રોડના રહેવાસીઓ તેનો લાભ લઈ શકશે. જે રૂટમાં 13 બસો મૂકવામાં આવી છે, જ્યારે 207 નંબરના મકાઈપુલ ટર્મિનલથી ગંગાનગરના રૂટને આજથી લંબાવી ચોક ટર્મિનલથી વૈષ્ણોદેવી ટાઉનશીપ સુધી લંબાવાયો છે. રૂટ નંબર 137 જે રેલવે સ્ટેશનથી વરિયાવનો હતો એને પણ ડાયવર્ટ કરીને વરિયાવ ગામ સુધી ચલાવાશે. આ સેવા શરૂ થતાં જ લોકોને વધુ પબ્લિક સેવાનો લાભ મળી શકશે. મહાનગરપાલિકા દ્વારા સિટી બસનું નેટવર્ક છે એ વધુ વિસ્તારિત કરવાના ભાગરૂપે આજે શહેરના વિવિધ સ્થળોએ 2 નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એક રૂટને થોડું ડાયવર્ટ કરીને વધારે વિસ્તારને કવર કરવામાં આવ્યો છે અને એક રૂટ છે એનું એક્સટેન્શન કરીને એને વધારે વિસ્તારમાં સેવાપ્રદ બનાવવામાં આવ્યું છે. રાંદેર મોરાભાગળ ખાતે આવેલ બેંક ઓફ બરોડા પાસે રવિવારે એક મકાનની દિવાલનો ભાગ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી. રવિવારે ધીમી ધારે સતત 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં શહેરમાં અલગ અલગ સ્થળે 6 જગ્યાઓએ ઝાડ પડવાના બનાવ બન્યા હતા. શહેરમાં રવિવારે સતત વરસેલા વરસાદના પગલે ઝાડ પડવાના અને દિવાલ ધસી પડવાના બનાવો યથાવત રહ્યા. રાંદેર મોરાભાગળ હરિજનવાસ બેંક ઓફ બરોડા પાસે રવિવારે સાંજે વરસાદના કારણે એક મકાનની દિવાલનો ભાગ ધસી પડ્યો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 6 જગ્યાઓએ ઝાડ પડવાના બનાવ બન્યા હતા. જોકે આજે વરસાદે વિરામ લીધો છે. શહેરમાં વસતા મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશના પરિવારો દ્વારા શ્રાવણ મહિનામાં કાનબાઈ માતાની સ્થાપના કરવામાં આવે છે અને માતાજીની 5 દિવસ સુધી પૂજા અર્ચના કરીને તેનું વિસર્જન કરવામાં આવે છે. આજે 5મા દિવસે શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા સવારે શહેરના ચોક બજાર ડક્કા ઉવારા ખાતે કાનબાઈ માતાની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું.
કાનબાઈ માતાની અંદાજે 4000 જેટલી મૂર્તિઓની સ્થાપના મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ મૂર્તિઓને સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવી હતી અને તમામ મૂર્તિઓને હવે સંપૂર્ણ શ્રદ્ધા સાથે દરિયામાં વિસર્જિત કરવામાં આવશે. રાજ્યભરમાં મેઘો મહેરબાન બન્યું છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. મેઘાભાટ ગામની સીમમાં આવેલ અને ઝીંગા તળાવ પર કામ કરતા 30 મજૂરોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવસારીના મેઘાભાટમાં ગળાડૂબ સુધીના પાણીમાં તમામ મજૂરો છેલ્લા 2 દિવસથી ફસાયા હતા. જોકે જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે તેને લઈ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફસાયેલ લોકોને હેલિકોપ્ટરને જોતા હાથ ઊંચો કરી મદદ માટે પુકાર લગાવી હતી. મહિલાઓ તેમજ પરિવારના સભ્યો પોતાના માસૂમ બાળકો જોડે મેઘાભાટ ગામમાં છેલ્લા 2 દિવસથી ફસાયા હતા. આ ગામમાં ઝીંગા તળાવ પર કામ કરતા અને ભૂખ્યા તરસ્યા મજૂરો ફસાયેલા હોવાની જાણ તંત્રને થતાં તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા ભૂખ્યા તમામ મજૂરોને ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સુરત જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આ તમામ લોકોને હવે બસ મારફતે નવસારી ખાતે સલામત સ્થળે ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, જેને લઈ કલેક્ટરના આદેશ મુજબ મજૂરાના મામલતદાર સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બસની વ્યવસ્થા કરી હતી. આ અંગે મજૂરા મામલતદાર કિશોર ઢીમરે જણાવ્યું કે સ્થાનિક તંત્ર અને સુરત જિલ્લા કલેક્ટરની મદદથી તમામ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી સુરત સહી સલામત લઈ આવવામાં આવ્યા છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. ભાજપ સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ. તારાપુર નજીક મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર બ્રિજ બંધ કરાયો. ભાવનગરના શાક માર્કેટ નજીક 2 માળના મકાનમાં ભીષણ આગ. જમ્મુ કાશ્મીરના નિર્ણયના પગલે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો. અને સોમનાથ, સરદાર પટેલ અને શાહ ગુજરાતીઓનું જમ્મુ કાશ્મીરમાં અનોખું યોગદાન. સમાચારો વિગતે જોઈએ. વર્ષોથી જેના પર ચર્ચાઓ ચાલતી હતી અને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વાયદા કરવામાં આવતા હતા તે કલમ 370 જમ્મુ કાશ્મીરમાંથી રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય ભાજપ સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા આ અંગે ગેઝેટમાં પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સવારે 11 વાગ્યાના સમયે રાજ્યસભામાં આ અંગે એલાન કરવામાં આવ્યું. આ જાહેરાતના પગલે જ કાશ્મીરી નેતાઓ સાથે કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદના પેટમાં તેલ રેડાયું હોય એ પ્રકારના નિવેદન એમના દ્વારા આપવામાં આવ્યા હતા. આ સાથે જ અમિત શાહે જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે અને લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ધારા 370ના એક જ અનુચ્છેદને છેડીને બાકીના તમામ અનુચ્છેદ કાઢી નાખવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં એક સપ્તાહથી ચાલી રહેલી તેજ ગતિવિધિઓની પરાકાષ્ઠા રૂપે એક ખૂબ જ મોટું ઐતિહાસિક કદમ મોદી સરકારે ભરી લીધું છે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370ની એક જ ખંડને રાખી બાકીના અનુચ્છેદ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. દેશના સંવિધાનના ઇતિહાસમાં આ ખૂબ જ મોટી અસર પાડનાર નીવડી રહે એ પ્રકારનો મોટો નિર્ણય મોદી સરકારે લીધો છે. આ ઘોષણા સાથે જ રાજ્યસભામાં ભારે હંગામો મચી ગયો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે આ પ્રસ્તાવ રજૂ થયા બાદ તુરંત પોતાના વક્તવ્યમાં એવું જણાવ્યું કે આ કાશ્મીરીઓની કાશ્મીરિયત પર હુમલો છે, બંધારણ માટે કાળો દિવસ છે. કોંગ્રેસના નેતાઓ ઉપરાંત પીડીપીના સાંસદો દ્વારા પોતાના કપડાં ફાડીને આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. તારાપુર નજીક આવેલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર બ્રિજ આવેલો છે. 6 માસ પહેલા વર્ષો જૂનું આ બ્રિજ જર્જરિત થતાં તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે બ્રિજની બાજુમાં જ વૈકલ્પિક ધોરણે ડીપ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થતાં અને સાબરમતીમાં પાણીની આવક વધતા આ ડીપ બ્રિજને આખરે બંધ કરવાની ફરજ પડી છે. ડીપ બ્રિજ પર પાણી ફરી વળવાના કારણે
જો વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં ડીપ બ્રિજ પાસે કુંભવેલનું સામ્રાજ્ય છવાયેલું છે, જેને લઈ સાબરમતી નદીના નીર ડીપ બ્રિજ પરથી પસાર થતા આ બ્રિજનું ધોવાણ થવા પામતા આખરે આ બ્રિજ બંધ કરવો પડ્યો છે. બ્રિજ બંધ કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા વાહન વ્યવહાર પર મોટી અસર સર્જાઈ છે. બ્રિજ બંધ થતાં હાલ સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત તરફ આવતા વાહનોને અમદાવાદ તરફ ડાયવર્ઝન અપાતા 75 કિલોમીટરનો લાંબો ફેરો થઈ રહ્યો છે, જેને લઈ વાહન ચાલકોને સમય સાથે નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ભાવનગર શહેરની શાક માર્કેટ પાસે આવેલ માળીના ટેકરા વિસ્તારની માળીની ખડકીમાં ગઈકાલે મોડી રાત્રે 1.5 કલાકે બે રહેણાંક મકાનમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. એક 2 માળના મકાનમાં અને એક 3 માળના મકાનમાં આગ ભડકી ઉઠી હતી, જે અંગે કાંજીભાઈ નામના વ્યક્તિએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને આગ ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગના બનાવ દરમિયાન 3 વ્યક્તિઓ મકાનમાં ફસાયા હોવાનું માલુમ પડતા સ્ટાફે 3 વ્યક્તિઓને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને મહામહેનતે સુરેશભાઈ દેવજીભાઈ ધોળકિયા, કુસુમબેન સુરેશભાઈ ધોળકિયા અને જિજ્ઞેશભાઈ સુરેશભાઈ ધોળકિયાને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. ફાયરની ટીમે આગ ઓલવવા માટે 5 ગાડી પાણીનો છંટકાવ કર્યો હતો અને ત્યારે માંડ આગ કાબૂમાં આવી હતી. આગમાં ટીવી, એસી, ફ્રીજ, લેપટોપ, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ બનાવમાં સદનસીબે કોઈ વ્યક્તિઓને ઈજા થઈ નથી. આગનું કારણ કે નુકસાન જાણવા મળ્યું નથી. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના શેરબજારમાં કડાકો બોલ્યો છે, જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદીય કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને ભારતને ચેતવતા કહ્યું કે ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે, સમગ્ર વિસ્તારમાં તેની ભયાનક અસર થઈ શકે છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે ભારત ખૂબ જ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે, સમગ્ર વિસ્તારમાં તેની ઘાતક અસર થઈ શકે છે. પાક વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દાને સમાધાન તરફ લઈ જવા માંગે છે, જ્યારે ભારત સરકાર આ નિર્ણયથી સમસ્યા વધુ જટિલ બનાવે છે. ઇસ્લામિક દેશોને પણ આ વિશે જણાવી દીધું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકારે આ એકતરફી નિર્ણય લીધો છે, તેનાથી આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પાકિસ્તાન એક કથિત પક્ષકાર તરીકે ભારતના આ પગલાંને ખતમ કરવા માટે તમામ શક્ય ઉપાય અજમાવ્યા. કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદિત ક્ષેત્ર છે. ભારતનું કોઈપણ પગલું કાશ્મીરના વિવાદિત સ્ટેટસને બદલી શકશે નહીં. આ નિર્ણય પાકિસ્તાન અને કાશ્મીરના લોકોને ક્યારેય મંજૂર નહીં હોય. જમ્મુ કાશ્મીરને અતિ વિશેષ સ્વાયત્તા આપતી બંધારણની કલમ 370 અને અનુચ્છેદ 35A ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો ખરો શ્રેય ગુજરાતીઓને જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બને તે માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કર્યા હતા, તેમનું અધૂરું કામ બીજા એક ગુજરાતી અમિત શાહે પૂરું કર્યું છે. યોગાનુયોગ સરદાર પટેલની જેમ અમિત શાહ પણ સોમનાથ દાદાના પરમ ભક્ત છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સંસદમાં શાહે કાશ્મીરમાંથી કલમ 370 અને અનુચ્છેદ 35A ની નાબૂદીની જાહેરાત કરી છે. ભારતની આઝાદી બાદ કાશ્મીરનો પ્રશ્ન પેચીદો બન્યો હતો. પંડિત જવાહરલાલ નહેરુ એ સમયે વડાપ્રધાન હતા અને તેઓ કોઈપણ બળ પ્રયોગ વિના શાંતિપૂર્ણ રીતે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાય તેવું ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય બન્યું નહોતું. એ સમયે સરદાર પટેલે એવો આગ્રહ દાખવ્યો હતો કે કાશ્મીરમાં સેનાને મોકલ્યા વિના તેની સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ શક્ય નથી, કારણ કે પાકિસ્તાન કાયમ ગોંચ પરોણા કર્યા કરશે અને કાશ્મીરના લોકોને કદી જંપીને બેસવા નહીં દે. એ પછી સરદારનું નિધન થયું અને કાશ્મીરની સમસ્યાનો ઉકેલ પણ ન આવ્યો. જો કે વાતને આજે 70 વર્ષ થયા છે ત્યારે અમિત શાહે ગૃહમંત્રી બન્યા બાદ સૌથી મોટી ઘોષણા કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીની કરી હતી. સરદાર પટેલ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને સાથે ગૃહમંત્રી પણ હતા. એ સમયે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ સરદાર પટેલને વડાપ્રધાન પદે આરૂઢ કરવા માંગતા હતા, પરંતુ કોઈ કારણથી તેઓ છેલ્લી ઘડીએ વડાપ્રધાન પદની હોડમાંથી ખસી ગયા. પરંતુ કાશ્મીર મુદ્દે તેમણે કદી ઢીલાશ દાખવી નહોતી અને કડક કાર્યવાહીના હંમેશા હિમાયતી રહ્યા હતા. આ કારણથી તેમની અને નેહરુની વચ્ચે વારંવાર ચડભડ થયા કરતી હતી. જો કે અમિત શાહે તાજેતરની લોકસભા ચૂંટણી પહેલાં જ કલમ 370ની નાબૂદીનું વચન આપ્યું હતું, જેને તેમણે આજે પાળી બતાવ્યું અને એક ગુજરાતીનું અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કર્યું છે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. શ્રાવણના પ્રથમ સોમવારે સુરત શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી.
સુરતમાં વરસાદનો વિરામ, તાપી નદી બે કાંઠે, કિનારે આવેલું મંદિર ડૂબ્યું. કાદરશાની નાળમાં ગટરિયા પૂર, લોકોની હાલત કફોડી. ધારા 370 ને લઈ કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી સુરતમાં ફટાકડા ફોડી ઉજવણી. કાપોદ્રા રચના સર્કલ પાસેથી 3 કાપડની દુકાનમાં લાખોની ચોરી. અને સિટી બસના વધુ 2 રૂટોને મેયરે લીલી ઝંડી બતાવી. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.